છેલ્લા 12 વર્ષથી માર્કેટમાં ટેમ્પો ચલાવી પાર્સલ પહોંચાડવાનું કામ કરતા જીતુભાઈ ગોકુલ ખેડકર સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તારીખ 1-2-2020 રોજ રાત્રિના 8 વાગે સુરત ટેક્સટાઇલ માર્કેટથી ટેમ્પોમાં પાર્સલ લઈ કડોદરા ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી કરવા જતા હોય તે દરમિયાન સારોલી ગામના ગેટથી આગળથી કુબેરજી પાર્ક માટેની સામેથી પસાર થતી વખતે રોડ ઉપર 3-4 જવાનો સાદા ડ્રેસમાં રસ્તા વચ્ચે ઉભા રહી ટેમ્પો રોકી લાયસન્સ વિશે પૂછતા ટેમ્પો ડ્રાઈવરે લાયસન્સ બતાવ્યું હતું. તે દરમિયાન ગાડીના અન્ય કાગળિયા ન હોવાથી ₹20,000 દંડ ભરવો પડશે. ટેમ્પો ડ્રાઈવર પાસે પૈસા ન હોવાનું જણાવતા પોલીસ જવાનોને ગંદી ગાળો આપી પોલીસ સ્ટેશન લઈ જઈ મારઝૂડ કરી પૈસાની માંગણી કરતા પોલીસની સખ્તાઈનો ભોગ બનનાર ટેમ્પો ડ્રાઈવર પોલીસ કમિશનર સુધી રજૂઆત રીતે જવાબદાર પોલીસ જવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કમિશનર કચેરી આવ્યા છે. શું રજૂઆત કરવા માટે આવ્યા? અમે મહેનત મજૂરી કરીએ છીએ અને 300-400 નું કામ કરે છોકરા, તો પણ પોલીસવાલા રોકાઈ લે છે અને પછી એમના ગમતી 10,000-15,000 માંગે તો કાતી લાવવાના. એ પરિવાર પહોંચે કે અમને પહોંચે કે કોને પહોંચે? તમારો દીકરો હમણાં શું ચલાવે છે? ટેમ્પો ચલાવે છે, થ્રી વ્હીલર ટેમ્પો ચલાવે. કેટલા વર્ષોથી ચલાવે? એ 10-12 વર્ષથી ચલાવે, 12 વર્ષથી. તો એ ચલાવ પછી આ લોકોને પકડી લીધો અને કે 10-15 હજાર આપ તો તારા ટેમ્પો જવા દેવીશ, નહીં તો નહીં જવા દેવાનો, કે તને મહિમા આપીશ ને ત્યારે તારી અકલ ઠિકાન પર આવે. પછી છોકરાએ ફોન કર્યો તો મમ્મી આવું ના હોતા. મેં કીધું કયા સાહેબ છે? પછી આ પેલા ભાઈને કીધું, માનીલાલભાઈને, તો કે આ છે કે મમ્મી. મેં કીધું કે અમે મેદન મજૂરી કરીએ છીએ ભાઈ, અમને કંઈ વધારે પૈસા નથી આવતા, 300-400 રૂપિયા કમાવેલા, એના 3 છોકરા, મા બાપ બધાનો રાખે છે અને પછી 15,000 અમે કાતી ભરવાના. મારું નામ જીતુ ગોકુલભાઈ ખેડકર છે. મારા સાથે મેં આજે કમિશનર સાહેબને મળવા માટે આવ્યો છું, એમને અરજી આપવા માટે આવ્યો છું કે મારા સાથે અન્ય અત્યાચાર કર્યો છે જમાદાર ચંદ્રકાંત મનીલાલ અને એમની હાથે 3 જવાન TRB હતા અને TRBએ મારા ઉપર અન્ય અત્યાચાર કર્યો છે. મેં સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી કડોદરા 4 રસ્તા પાર્સલની ડિલિવરી કરવા માટે જતો હતો ત્યારે મને રસ્તામાં પકડ્યો અને મને લાયસન્સ પૂછ્યું. મેં લાયસન્સ એમને બતાવ્યું તો પણ એ મને કહેતા હતા એમ કે તારા ભાઈ PUC નથી, ઇન્સ્યોરન્સ નથી, તો તને 20,000 રૂપિયાનો દંડ થશે. તો મેં એમને કીધું કે ભાઈ મારી પાસે આટલા બધા પૈસા નથી. તો એ મને કીધું કેમ કે જમાદારને 10,000 રૂપિયા આપી દે તો તને જવા દેવું, આવું મને કીધું. જમાદાર સાહેબ પાસે મેં ગયો તો જમાદારે મને કીધું કેમ કે તને અહીંયા દંડ ભરવાનો રહેશે. મેં કીધું સાહેબ મારી પાસે આટલા બધા પૈસા નથી. તો જમાદારે મને અપશબ્દો બોલ્યા, બહુ ઘણા બધા અપશબ્દો મને બોલ્યા. પછી TRBએ મારી કોલર પકડીને મને લઈ ગયો અને પછી મને બોલ્યા કે તને 10,000 રૂપિયા આપ તો પછી તને જવા દેવું, નહીં જવા દઈશ તો તારી ગાડી જમા કરી લઈશ. અને હમણાં મારી ગાડીએ જમા કરી લીધી છે અને મારી ગાડી હમણાં પુના પોલીસ સ્ટેશનમાં જમા છે. કેટલા વર્ષોથી તમે ટેમ્પો ચલાવો? મેં ટેમ્પો 12 વર્ષથી ચલાવું છું. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા, સુરત.